રાજકોટ જિલ્લાના મોજીરા ગામ પાસે ડેમ છલકાવ, ઉપલેટાનો મોજ ડેમ સીઝનમાં બીજી વખત છલકાવ, પાણીની આવકને પગલે ડેમના દરવાજા ખોલાયા છે। મોજ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। મોજ નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। સીવંત્રા, ગઢાળા, ખાખીજાળિયા, કિરાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા। વાડલા, મોજીરા ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। રાજકોટના ગધેધડ ગામ પાસે ડેમ છલકાવ, ઉપલેટાનો વેણુ બે ડેમ છલકાયો છે। વેણુ બે ડેમ ત્રીજી વખત છલકાયો। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ। વેણુ બે ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। વેણુ નદીના આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। ગધેધડ, નાગવદર, મેખાટીંબી, વરજાંગ ગામને એલર્ટ કરવામાં આવ્યા, તો જાળિયા, નીલાખા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા। રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ગોંડલમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું આગમન થયું। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો। રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદની શરૂઆત। થોડા સમય પહેલા રાજકોટમાં જે વરસાદ આવ્યો હતો, જેને લઈને જામનગર ને રાજકોટ બંને જગ્યા પર જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી, ત્યારે થોડા વિરામ પછી ફરી એકવાર મેઘરાજા વરસ્યા છે। ગોંડલમાં સવારથી સતત ક્યારેક ધીમી ધારે તો ક્યારેક અવિરત વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ। ઉપલેટા, ધોરાજીમાં પણ વરસાદનું આગમન। વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો। ઈસરા, નાગવદર, સીવંત્રા, ખાખીજાળિયા, ડુમિયાણી ગામમાં વરસાદ થયો છે। ધોરાજીના ફરેણી, ભૂતવડ, છાડવાવદર અને ભોલ ગામડા સહિતના ગામોમાં વરસાદ થયો છે। અમરેલીમાં કાળુભાર નદીમાં પૂર આવ્યા। બાબરાની કાળુભાર નદીમાં પૂર આવ્યું છે। બાબરામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો। ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યા। કાળુભાર નદીમાં ત્રીજી વખત પૂર આવ્યું છે। બાબરામાં 2 ઇંચથી વધુ વરસાદ, તો આ તરફ કાળુભાર નદીમાં પણ પૂર આવ્યું છે। આ સીધા દ્રશ્યો કાળુભાર નદીના, કે જ્યાં પૂર આવતા પાણી પાણી થઈ ગયું, આસપાસ રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નવા નીરની આવક થતા નદી બંને કાંઠે વહી રહી છે। કચ્છ ભુજની વાત કરીએ, વરસાદી માહોલ છે ત્યાં। ભુજમાં ભારે પવન સાથે વરસાદ છે। ભુજના અનેક પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ ભુજમાં વરસાદ વરસ્યો છે। ભુજમાં વરસાદી માહોલ। અમરેલીની વાત કરીએ, શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે। લાઠી, જાફરાબાદ અને રાજુલામાં પણ વરસાદ વરસ્યો। લાઠી શહેરમાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા। જાફરાબાદના લોર, પાચરિયા, પીછડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। રાજુલા શહેરમાં ધોધમાર 1 કલાકમાં 1 ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો। ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે। મહુવા શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ। વરસાદ થતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મેઘદૂત, વાસી તળાવ, કેબિન ચોક, સોની બજાર, સિટીઝન ચોક સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે। જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદ। કેશોદ, માળિયાહાટીનામાં વરસાદ, કેશોદ માળિયાહાટીનામાં 2 ઇંચ વરસાદ। માણાવદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો, તો વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો।
પોરબંદર જિલ્લામાં વરસાદ શરૂ થયો. જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ આવતા લોકોને ભાદરવાના ભારે ઉકળાટથી રાહત મળી છે. પોરબંદર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ આવતા લોકોને ભાદરવામાં ભારે ઉકળાટથી રાહત થઈ. મોરબી જિલ્લામાં વરસાદી માહોલ છે. મોરબી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ. હળવદ, વાંકાનેર, મોરબી તાલુકામાં વરસાદ વરસ્યો છે. મોરબીમાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો. જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ. ગીર પંથકના ગામોમાં ધોધમાર વરસાદ. ભલગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન. થોડા સમય પહેલા ભારે વરસાદથી તારાજી સર્જાઈ હતી. જામનગર જિલ્લામાં વરસાદી માહોલ. જામ જોધપુર તાલુકામાં ધોધમાર વરસાદ. ઉમિયા સાગર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા. ઉમિયા સાગર ડેમના 10 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા. ફુલઝર ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. કોટડા, બાવીસી, ગીંગણી, સિદ્ધસર ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ. રાજુલા, જાફરાબાદ, પીપાવાવમાં વરસાદ છે. કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ. જાફરાબાદના ટીંબી ગામની રૂપેણી નદીમાં પણ પૂર આવ્યું છે. વાત કરીએ વાપીની મોરાઈ કોલક ખાડીમાં યુવક ડૂબ્યો. ગત મોડી સાંજે આ ઘટના બની હતી. ફાયરની ટીમે સ્થળ પર જઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. શોધખોળ છતાં આ યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી. હાલમાં પણ યુવકની શોધખોળ ચાલુ છે. વાપીની મોરાઈ કોલક ખાડીમાં યુવક ડૂબ્યાના સમાચાર. ગત મોડી સાંજે આ ઘટના બની હતી. ફાયરની ટીમે ઘટના સ્થળ પર જઈને રેસ્ક્યુ પણ કર્યું છે. હજુ પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. શોધખોળ છતાં યુવકનો કોઈ પત્તો નથી લાગ્યો. હાલમાં પણ યુવકની શોધખોળ ચાલુ છે. ગત મોડી સાંજે બની હતી આ ઘટના.